नमस्कार न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशुं। सुरेंद्रनगरना मूड़ीना सडला गामनी सीममां दीपड़ानी दहशत जोवा मळी छे। अहींया दीपड़ो देखाता ग्रामजनो अने खेडूतोमां फफड़ाट फैलायो छे। सडला दुधई टीकर अने खातड़ी गाममां दहशत फैलाई छे। दीपड़ाना भयथी खेतमजूरो अने खेडूतोमां भयनो माहोल फैलायो छे। वन विभाग द्वारा दीपड़ाने पांजरे पूरवामां आवे तेवी ग्रामजनोनी मांग छे। तो सुरेंद्रनगरना मूड़ीना सडला गामनी सीममां दीपड़ानी दहशत जोवा मळी छे। दीपड़ो देखाता ग्रामजनो अने खेडूतोमां फफड़ाट छे। सडला दुधई टीकर अने खातड़ी आ गामोमां दीपड़ानी दहशत जोवा मळी छे। दीपड़ाना भयथी खेतमजूरो अने खेडूतोमां भयनो माहोल छे। હું ટ્રેક્ટર હાંકતો હતો અને પાછળ જોયું તો મેં દીપડો ભર્યો અને ટ્રેક્ટર લઈને હું આગો વહી ગયો અને દીપડો વયો ગયો મારે સુધી 20 ફૂટ જેટલો હતો દીપડો। જંગલ ખાતાવાળાને જાણ કરવામાં આવે કે એને પિંજરું મૂકીને પકડે એમ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદનું ઘર બની ગઈ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વિવાદ ઉભો થયો છે, જેમાં કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જે અંગે એક વિદ્યાર્થિનીએ કુલપતિને અરજી કરી છે, જેમાં વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે આનંદ ચૌહાણે અધ્યાપક બનાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું, સાથે જ 2007 થી 2020 સુધી આ કૃત્ય થયાનો વિદ્યાર્થિનીએ ઉલ્લેખ કર્યો છે। વિદ્યાર્થિનીએ કુલપતિને આ અંગે રજૂઆત કરતા સમગ્ર મામલે તપાસ કરવાની રજિસ્ટ્રારે ખાતરી આપી છે। તો કાયદા ભવનના હેડ સામે કુલપતિને અરજી, આનંદ ચૌહાણ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, ફરી એકવાર વિવાદમાં આવ્યું છે નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, ફરી એકવાર વિવાદ અને ગંભીર આરોપો લાગ્યા છે। કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જે અંગે એક વિદ્યાર્થિનીએ કુલપતિને અરજી કરી છે। વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે આનંદ ચૌહાણે અધ્યાપક બનાવવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું, સાથે જ 2007 થી 2020 સુધી આ કૃત્ય થયાનો વિદ્યાર્થિનીએ ઉલ્લેખ કર્યો છે। વિદ્યાર્થિનીએ કુલપતિને આ અંગે રજૂઆત કરતા આ સમગ્ર મામલે તપાસ કરવાની રજિસ્ટ્રારે ખાતરી આપી છે। તો પહેલા તો ભરતી કૌભાંડને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં આવી હતી, એ પહેલા માટી કૌભાંડને લઈને પણ વિવાદમાં આવી, અને હવે વિવાદ જે આવ્યો છે તેમાં ગંભીર આક્ષેપોને લઈને આ વિવાદ સામે આવ્યો છે। એક વિદ્યાર્થિનીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને એ પણ કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણ સામે આરોપ લગાવ્યો છે, જો કે આ અંગે હવે તપાસ થશે, જે અંગે એક વિદ્યાર્થિનીએ કહ્યું છે કુલપતિને અરજીમાં જે ઉલ્લેખ કર્યો છે તેમાં તેણે એવો આરોપ લગાવ્યો કે આનંદ ચૌહાણે અધ્યાપક બનાવવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું, વર્ષ 2007 થી 2020 સુધી આ કૃત્ય થયાનો વિદ્યાર્થિનીએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા એક બાદ એક વિવાદને લઈને હવે વધુ માહિતી સાથે સંવાદદાતા હરીન માત્રાવાડિયા રાજકોટથી જોડાયા છે। હરીન, જે વિદ્યાર્થિનીએ કુલપતિને અરજી કરી છે જેમાં તેણે ગંભીર આરોપો લગાવ્યા છે, આ આરોપ મામલે યુનિવર્સિટીએ શું ખુલાસો આપ્યો છે અને શા માટે 2007 થી 2020 આરોપોનો હવે વિદ્યાર્થીને ખુલાસો કરી રહી છે? બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર મામલામાં યુવતીએ જે છે એપ્લિકેશન આપી હતી ને અત્યારે તે નોંધ ઉપર છે, યુનિવર્સિટીમાં લેવાય છે, અને જે કાયદા ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, અને આ યુવતી છે તેમણે અરજીમાં એવું પણ કીધું હતું કે તે એણે આ વખતે PhDની પરીક્ષા આપી છે ને તેમાં તેમણે 12 માર્ક છે તે કૃપાગુણ આપવામાં આવે તેવી તેમણે વાત કરી છે। પ્રોફેસર જે છે આનંદ ચૌહાણ તેઓ હમણાં આપણી સાથે જોડાશે, કાયદા ભવનમાં તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે। મહત્વની વાત છે કે યુવતીએ આક્ષેપો કર્યા હતા કે 2006 થી 2020 સુધી તેમની સાથે દુષ્કૃત્ય થતું રહ્યું છે ને તેને કારણે હવે તેમને PhDની એક્ઝામ જે છે તે આ વખતે આપી છે ને તેમાં તેમને કૃપાગુણ આપવામાં આવે। બીજી મહત્વની વાત એ પણ છે કે જે રીતના તેઓ તેમણે યુવતીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે યુનિવર્સિટી છે આવા કોઈ પણ પ્રકારના જે પગલાં છે તે પ્રોફેસર વિરુદ્ધ નહીં લે તેવી પણ તેમને ખાતરી છે, આ પણ તેમણે લેખિતમાં કરી છે। આપણી સાથે પ્રોફેસર છે તેમની સાથે વાત કરી, સાહેબ પહેલા શું કહેશો, આજે આપના ઉપર આરોપ છે શું કહેશો? જે કંઈ પણ આપ એક બધા સાથે આવી જાઓ ને, એટલે જે કંઈ પણ આરોપ છે તે તદ્દન પાયાવિહોણા છે,
જે કંઈ પણ આવી અરજી જે મીડિયાના માધ્યમથી મને જાણવા મળી છે, મને હજી યુનિવર્સિટી તરફથી મારું નિવેદન બાબતે કે મને આ બાબતે અરજી બાબતે જાણ કરવામાં નથી આવી, યુનિવર્સિટી દ્વારા જાણ કરવામાં આવશે એટલે હું મારું અહીંયા જે કંઈ પણ મારું જે પક્ષ મૂકવાનો છે, નિવેદન મૂકવાનું છે, હું ત્યાં મૂકી આપીશ. તમે આ યુવતીને ઓળખો છો? ના સર. એણે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેઓ જ્યારે અહીં હતા ત્યારે 2006 થી 2020 સુધી તેમના ઉપર તમારા તરફથી દુષ્કૃત્ય કરતા આવ્યા છે, ત્યારે જ્યારે 2006માં બંને છે તે વિદ્યાર્થીઓ હતા. ખોટી વાત છે સર, હું 2006માં વિદ્યાર્થી હતો જ નહીં. હું 2016થી યુનિવર્સિટીમાં એઝ એ નિમણૂક થયેલી છે મારી આસિસ્ટન્ટ પ્રોફેસરની. તમે જ પણ ત્યારે પીએચડીના વિદ્યાર્થી? વિદ્યાર્થીમાં તમે સમજો, પીએચડીનો રેગ્યુલર વિદ્યાર્થી નહોતો, હું પીએચડીનો વિદ્યાર્થી હતો. ત્યારે હું આ કોઈ બાબતે અહીં આવવાનું ન હોય, પીએચડીમાં આપ જાણો છો રિસર્ચ વર્કનું હોય એટલે કદાચ એ કહેતા હોય તો બી હું કોઈ એના કોન્ટેક્ટમાં નથી, ક્યાંય નથી. બેનને ક્યારેય મારી વિદ્યાર્થીની નથી રહી ચૂકેલી. હવે એમનું શું નિવેદન હોય તો મને બી ખ્યાલ નથી. અન્ય કોઈ નહીં ને, તમારા ઉપર જ કેમ આરોપ લાગે? સાહેબ, એ તો એમાં એવું છે કે આની પહેલાં બી એ લોકોએ મને એવું જાણવા મળ્યું છે મીડિયામાંથી કે ફરિયાદ કરેલી છે બીજા વિરુદ્ધ પણ, અને હવે કેમ કરેલું હશે ને એનું શું ઇન્ટેન્શન હોય હવે એ તો મને તો અત્યારે ખ્યાલ નથી. કારણ કે અત્યારે હું ઇન્ચાર્જ એડ છું એટલે મે બી એ ઇન્ટેન્શનથી બી એને કદાચ કરેલું હોઈ શકે. મહિલાએ તમારા ઉપર કદાચ દબાણ કરવા માટે આવું કર્યું અથવા તો જે તમારા નામ આપ્યા છે તમારો કોઈને અરે વાતચીત થઈ છે એમની? ના સર, એટલે ચોક્કસ બની શકે કે દબાણ લઈ આવવાના ઇન્ટેન્શન ત્યાંથી હોય. કારણ કે એમની કદાચ મને હમણાં મીડિયામાંથી પણ એવું જાણવા મળ્યું કે કૃપા ગુણ મેળવવા માટે થઈને પીએચડીમાં એ ક્વોલિફાઈડ નથી થયા, એટલે કૃપા ગુણ મેળવવાના ઇન્ટેન્શનથી એમને આ અરજી કરેલી હોય એવું જાણવા મળી રહ્યું છે અત્યારે પ્રેસના માધ્યમથી. 2006થી લઈને 2020 સુધીની વાત કરે છે સાહેબ, વાત સાચી તમારી. હું 2016થી છું, મારી અગાઉના બી જે હેડ નહીં હતા એ બધા જાણે છે, અને અમારા અહીંયા બધે જ સીસીટીવી કેમેરા છે સર. તમે મારી ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરો જોઈ શકો છો, એટલે કોઈ એવી વસ્તુ છે નહીં. અને એ પછીથી હું જ્યારથી લાગેલો છું ત્યાર સુધીમાં બીજે કોઈ મારા જે વિદ્યાર્થી છે એમાંથી કોઈ ફરિયાદ કરેલી આજ સુધી એવું બનેલું નથી. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું કે હું જ્યારથી એ નોકરીમાં જોડાયેલો ત્યારબાદની કોઈ પણ વિદ્યાર્થીની દ્વારા મારી વિરુદ્ધમાં આવી ક્યારેય ફરિયાદ થયેલી નથી. અરજીમાં જોશીપુરા સાહેબનું પણ નામ છે કે જોશીપુરા સાહેબના કહેવાથી આવું? જી સર, એવી મને કાંઈ અરજી હજી મળી નથી એટલે હું કોઈ એમના વિશે કોમેન્ટ ના કરી શકું. આપ સમજી શકો છો કે હું એ બોલવું અયોગ્ય સ્થાને છે, કારણ કે મને અરજીની ખબર નથી અને શું થયું એને તમે જાણી શકો કે જોશીપુરા સરનું જો તમે કહેતા હો તો એ વ્યક્તિત્વ શું છે એ આપ મારા કરતાં સારી રીતે સમજી શકો છો કે જે વીસી લેવલની વ્યક્તિ હોય એનું નામ એમાં એડ કરે છે. પણ મને નથી લાગતું એવું હોઈ શકે, કારણ કે મને અરજી નથી મળી એટલે હું કઈ એના વિશે કોમેન્ટ કરવું એ અસ્થાને છે. તમારું જ નામ શા માટે? ઘણા બધા પ્રોફેસરો તો છે સાહેબ અહીંયા અત્યારે લોમાં, બે જ પ્રોફેસર છીએ અમે, એક જોશીપુરા સર ને હું એક જ. મણિયાર સર રિટાયર થઈ ગયા છે એટલે લોમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે અહીંયા જે કહી શકાય એમાં બે જ પ્રોફેસર છે, એટલે મે બી બની શકે કે ઇન્ટેન્શનથી થયું હોય. વિદ્યાર્થી તરીકે ક્યારે જોડાણા હતા પીએચડીના અને પ્રોફેસર ક્યારે બન્યા? હું પીએચડીનું તમે જો કહેવા જાઓ તો 2002માં હું કમ્પ્લીટ કરેલું હતું, ત્યારબાદ હું એમાં લાગેલો હતો અને મેં જોશીપુરા સર નીચે પીએચડી કરેલું હતું જે તે વખતે. મહિલા આપના કોન્ટેક્ટમાં હોય ત્યારે વિદ્યાર્થી? સર ના સર, હું અહીંયા આવતો જ નહીં સર, ત્યારે હું ઓલરેડી વકીલાત કરતો હતો, હું એઝ એ વકીલાતના ફિલ્ડમાં હતો. એ પણ વકીલાતના વ્યવસાય સાથે કદાચ જોડાયેલા છે, ત્યાં આપનો કોઈ કોન્ટેક્ટ થયો હતો? ક્યારે પણ નહીં સર, વકીલાતના ફિલ્ડમાં જોડાયેલો એવું મને પણ ખ્યાલ નથી બેન, એટલે હું એ બેનના કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ટચમાં નથી. એથી વિશેષ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ રીતે ટચમાં નથી ને તેવું પ્રોફેસર છે તે જણાવી રહ્યા છે. સૌથી મહત્વનું નિવેદન એ છે કે યુનિવર્સિટી છે તેના દ્વારા કોઈ હજી સુધી તેમને કહેવામાં નથી આવ્યું, પરંતુ તે છે આ મહિલા આક્ષેપ કરનાર મહિલા છે તેમના સાથે કોઈ પણ સંપર્કમાં ન હોવાનો પ્રોફેસર છે તે દાવો કરી રહ્યા છે. જી 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 હરીન, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. તો આ એક ગંભીર આરોપો લાગ્યા છે, જોકે જે આનંદ ચૌહાણ છે તેમણે આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા એક બાદ એક વિવાદને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ થયાના સ્ક્રીનશોટ જે રીતે સામે આવ્યા હતા, સરકારે હવે કાર્યવાહી કરવાનું મન બનાવ્યું હોય એવું લાગે છે. દિવાળી બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ સિન્ડિકેટ સભ્યોને ગાંધીનગર હાજર થવાની પણ સૂચના અપાયેલી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સભ્યોને સસ્પેન્ડ કરાય તેવી પણ ચર્ચા જોર પકડી રહી છે. દિવાળી બાદ સિન્ડિકેટ સભ્યોને હાઈકમાન્ડનું તેડું આવતા નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે.
યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોને ગાંધીનગર હાજર થવાનું ફરમાન છે. જે રીતે ભરતી કૌભાંડના સ્ક્રીનશોટ સામે આવ્યા હતા તેને લઈને તમામ સિન્ડિકેટ સભ્યોને ગાંધીનગર બોલાવાયા છે. દિવાળી બાદ મળવા માટે સરકાર એક્શન પણ લઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ થાય તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આવશે અમદાવાદ. આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે. 1 નવેમ્બરના રોજ SG હાઈવે પર બનેલા બ્રિજનું ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. ઝાયડસ 4 રસ્તાથી ગોતા સુધી 2 કિલોમીટરના બ્રિજનું લોકાર્પણ કરશે. ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળી જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ગુજરાતના પ્રવાસે આવવાના છે અને આવતીકાલે એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ અમૂલના જે કાર્યક્રમ છે તેમાં પણ ઉપસ્થિત રહેવાના છે અને બીજે દિવસે એટલે કે 1 તારીખે આ બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ છે તે ઝાયડસથી લઈ વૈષ્ણોદેવી સુધીનો જે રસ્તો છે તેના ઉપર આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ જ્યારે ખુલશે તેના કારણે એક ફાયદો એ થશે કે જે સરખેજથી લઈ ગાંધીનગર વચ્ચેનું જે ખૂબ જ ટ્રાફિક થતું હતું અને લોકોને કલાકો છે તે ટ્રાફિકમાં નીકળી જતા હતા, પરંતુ હવે એક પછી એક બ્રિજ છે તે SG હાઈવે ઉપર બનાવવામાં આવ્યા હતા અને ખુલ્લા લોકો માટે મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે વધુ એક આ બ્રિજ છે કે તે ખુલ્લો મૂકવામાં આવશે અને તેના કારણે લોકોને સરખેજથી લઈ ગાંધીનગર જવામાં ખૂબ જ સરળતા રહેશે. કેમેરામેન પંકજ સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના માંડવી ખાતે વર્ષો બાદ થઈ રહેલા બ્રિજના લોકાર્પણ મામલે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે. બ્રિજના લોકાર્પણ ખાતે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્યને જ નિમંત્રણ આપ્યું નહીં અને તેને લઈને પણ આ વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થળ પર વિરોધ કરવા જતા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી. તુષાર ચૌધરી, આનંદ ચૌધરી સહિત કોંગ્રેસના આગેવાનોની અટકાયત થઈ. પલસાણા ખાતે પણ કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરીને અટકાયત કરવામાં આવી. દાદરાનગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન હાલ ચાલી રહ્યું છે. મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. મતદાન મથકો પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપમાંથી મહેશ ગાવિત અને શિવસેનામાંથી કલાબેન ડેલકર મેદાનમાં છે. મોહન ડેલકર લાંબા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા હતા. આ બેઠક પરની પેટાચૂંટણીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણીમાં જંગ જોવા મળી રહ્યો છે. વિશેષ તો ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. આ બેઠક પર ડેલકરના પત્ની કલાબેન શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે. તો સવારથી ચાલી રહેલું મતદાન અત્યારે 11 વાગ્યા સુધીમાં 15.1% જેટલું અંદાજિત મતદાન થયું હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે. તો મોહન ડેલકરના નિધનથી ખાલી પડેલી દાદરાનગર હવેલી લોકસભા બેઠક માટે ભાજપે મહેશ ગાવિતને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા. ડેલકરના વર્ચસ્વવાળી આ બેઠક કબજે કરવા ભાજપે પ્રચાર માટે કેન્દ્ર અને પ્રદેશ નેતાઓની ટીમ મેદાનમાં ઉતારી હતી, જેમાં મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે સભા કરી હતી. તો કેન્દ્ર સરકારમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની ઉપરાંત મનોજ તિવારીએ પણ સભા સંબોધી હતી. ભાજપ માટે પણ આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. તો બીજી તરફ શિવસેનાના ઉમેદવાર તરીકે સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેને ચૂંટણી જંગમાં પહેલી વાર ઝુકાવ્યું છે. ડેલકર પરિવાર માટે લોકસભાની વર્તમાન પેટા ચૂંટણી અસ્તિત્વના જંગ સમાન છે. શિવસેના તરફથી સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા. કલાબેન ડેલકરના માટે તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા હતા. દાદરાનગર હવેલી લોકસભા વિસ્તારમાં 9 મતદાન મથકો અતિસંવેદનશીલ બતાવાઈ રહ્યા છે, ત્યારે પોસ્ટલ બેલેટથી દિવ્યાંગો, અસ્વસ્થ લોકોએ, 820 જેટલા મતદાતાઓએ પોસ્ટલ મતદાન પણ કર્યું.
तो भाजपमांथी महेश गावित उम्मीदवार छे त्यारे गाविते मतदान ने लईने जीतनो विश्वास व्यक्त कर्यो छे। गाविते मंदिर में पूजा अर्चना करी मोहन डेलकरना निधन थी खाली पड़ेली दादरा नगर हवेली लोकसभा बैठक माटे भाजपे महेश गावित ने लोकसभानी चूंटणी माटे मैदान में उतार्या। डेलकरना वर्चस्ववाड़ी आ बैठक कब्जे करवा भाजपे प्रचार माटे केन्द्र अने प्रदेश नेताओनी टीम मैदान में उतारी हती। લોકો વિકાસ માટે વોટ્સ આપશે, પ્રદેશમાં વિકાસ થાય, લોકોને શિક્ષા મળે, સ્વાસ્થ્ય મળે, સુરક્ષા મળે અને ખાસ કરીને પ્રદેશની અંદર ભયમુક્ત વાતાવરણ બને એ લોકોનું સપનું છે અને એ સપનું પૂર્ણ થશે અને ભારતીય જનતા પાર્ટી મજબૂત રીતે આગળ વધશે અને નરેન્દ્ર મોદીનો હાથ મજબૂત થશે। पंचमहाल जिल्लाना कालोल एपीएमसीनी चूंटणीनी मतगणतरी थई रही छे। एपीएमसी खाते चूंटणी अधिकारीनी अध्यक्षतामां मतगणतरी करवामां आवी। खेडूत विभागना 10 सभ्य माटे 23 उम्मेदवार वच्चे जंग छे। 185માંથી 180 मतदारोए मतदान कर्युं हतुं। 180 बेलेट पेपरमांथी 5 बेलेट पेपर रद्द थया छे। 4 बेलेट पेपरमां 10 थी वधारे उम्मेदवारोना निशान पर सिक्काना निशान જોવા મળ્યા। બાકી રહેલા 175 બેલેટ પેપરની મતગણતરી થશે। સહકારી ક્ષેત્રના ચૂંટણીમાં ભાજપમાં જ 2 પેનલ થઈ છે રચિત। પરિણામ સામે સૌની નજર મંડાયેલી છે। બ્રેકવાસ સમાચારોમાં આગળ વધીએ। વડોદરાથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। સયાજી હોસ્પિટલમાં બાળક બદલવાનો આરોપ લાગ્યો છે। પરિવારે હોસ્પિટલ પર આ આરોપ લગાવ્યો છે। બાળક બદલવાનો આરોપ લાગતા મલ્લા પરિવારે આ આક્ષેપ લગાવતા હવે તપાસનો વિષય બની ગયો છે। પ્રસૂતાને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પ્રસૂતિ દરમિયાન કહ્યું દીકરો છે અને બાદમાં દીકરી હતી। પરિવારે ડીએનએ ટેસ્ટ કરાવવાની માગણી કરી। આ સમગ્ર મામલો હવે પેચીદો બનતો જઈ રહ્યો છે કારણ કે સયાજી હોસ્પિટલ જે વડોદરાની ખાસી જાણીતી હોસ્પિટલ છે અને અહીંયા મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે, અલગ અલગ પ્રકારના રોગો ધરાવતા દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે, ત્યારે હોસ્પિટલ પર એક આરોપ લાગ્યો છે બાળક બદલવાનો। મલ્લા પરિવારે બાળક બદલવાનો આક્ષેપ કર્યો છે। પ્રસૂતાને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। પ્રસૂતિ દરમિયાન કહ્યું કે દીકરો છે અને બાદમાં દીકરી છે। પરિવારે ડીએનએ ટેસ્ટ કરાવી લેવા માટેની માગણી કરી છે। તો વડોદરાની સયાજી હોસ્પિટલ પર બાળક બદલવાનો આરોપ લાગ્યો છે। મલ્લા પરિવારે બાળક બદલવાનો આક્ષેપ લગાવ્યો છે કારણ કે જે પ્રસૂતાને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી તેને પહેલા દીકરો હોવાનું કીધું અને બાદમાં દીકરી છે એવું કહ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દિવસના વિદેશ પ્રવાસે છે ત્યારે આજે પ્રધાનમંત્રી મોદી G20 નેતાઓની 16મી શિખર મંત્રણામાં ભાગ લેશે। કોરોના બાદ G20 નેતાઓની આ પ્રથમ રૂબરૂ શિખર મંત્રણા છે। ત્યારબાદ વેટિકન સિટીની પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરશે। 31 ઓક્ટોબરે G20 શિખર મંત્રણાનું સમાપન થશે। 1 અને 2 નવેમ્બરે યુનાઇટેડ કિંગડમના ગ્લાસ્ગોની મુલાકાત લેશે। પીએમ અહીંયા COP26માં ભાગ લેવા ગ્લાસ્ગો જશે। ઇટલીમાં ભવ્ય સ્વાગત વચ્ચે પ્રધાનમંત્રી મોદી ઇટલીના પીએમને મળ્યા। આજે પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરશે। G20 શિખર સંમેલનમાં પીએમ મોદી કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આરોગ્ય ક્ષેત્રને પાટા પર લાવવા માટે ચર્ચા કરશે। રોમ પહોંચતા પ્રધાનમંત્રીનું ઇટલી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ઇટલીમાં ભારતના રાજદૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આ પહેલા પ્રધાનમંત્રી દ્રાધીએ રોમના પલ્લાઝુ ચિગીમાં પીએમ મોદીએ નેતૃત્વ કર્યું। પીએમ મોદીએ ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને બંને નેતાઓએ બેઠક દરમિયાન દ્વિપક્ષીય અને પરસ્પર હિતોના મુદ્દા પર ચર્ચા કરી। દિવાળીના તહેવારમાં મીઠાઈ ખાતા પહેલા સાચવજો, અખાદ્ય મીઠાઈ તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે। વડોદરામાં આરોગ્ય વિભાગ હવે મીઠાઈના સેમ્પલ લઈ રહ્યા છે, જેનો રિપોર્ટ 14 દિવસે આવશે। શું તમે તહેવારોમાં મીઠાઈ ખાવાના શોખીન છો? તો આ રિપોર્ટ તમારા માટે જ છે। જો તમે બીમાર પડવા માંગતા ન હો તો ચેતી જજો, મીઠાઈ ખાતા પહેલા એકવાર સાવધાન થઈ જજો। આ મીઠાઈ તમને બીમાર પાડવા પૂરતી છે। તહેવારો પહેલાં સફાળું જાગતું આરોગ્ય વિભાગ મોટી મોટી સ્વીટની દુકાનો પર સેમ્પલ તો લઈ લે છે, પરંતુ તહેવારો પૂર્ણ થયા બાદ ખબર પડે છે
કે તેમના સેમ્પલ ફેલ થયા છે। વડોદરામાં મીઠાઈ ફરસાણની દુકાનમાં આરોગ્ય તંત્રે મીઠાઈના સેમ્પલ લીધા। જો કે તહેવારોમાં થતું ચેકિંગ માત્ર નામ પૂરતું જ હોય એમ લાગી રહ્યું છે, કારણ કે દશેરામાં ફાફડા જલેબીના સેમ્પલ લેવાયા હતા, જેના રિપોર્ટ 14 દિવસે આવ્યા, જેમાં 16 મોટી દુકાનોના સેમ્પલ ફેલ હતા। અધિકારીઓ પણ વટથી કહે છે કે આ ખાવાનું કામ નથી, રિપોર્ટ તો 14 દિવસ બાદ જ આવશે। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટમાં કાયદામાં પ્રિસ્ક્રાઇબ કરેલું છે કે સેમ્પલ લઈને લેબોરેટરી મોકલો, લેબોરેટરી રિપોર્ટ 14 દિવસની મર્યાદા છે એ કાયદામાં, કાયદામાં જે રિપોર્ટ આવ્યા બાદ કોઈ પણ શું કાર્યવાહી થાય કે એમને હું જોઈ જોઈને કાર્યવાહી ના કરી શકું। લોકો તહેવારોમાં આવી મીઠાઈઓ આરોગ્ય બીમારીને નોતરે છે, આરોગ્ય વિભાગ તેનું કામ રહી રહીને કરશે, પણ થોડી તકેદારી આપણે પણ લેવી પડશે, નહીતર તહેવારોની મજા હોસ્પિટલના બિછાને પડીને લેવી પડશે। જો કે સવાલ એ પણ છે કે દિવાળી પહેલા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ દિવાળી પછી આવે તેનો અર્થ શું? અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। આરોગ્ય વિભાગ તરફથી લેવામાં આવતા ફૂડ સેમ્પલની તપાસમાં થતા વિલંબ માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે કાયદાનો હવાલો આપ્યો। તેમનું કહેવું છે કે કસૂરવાર છૂટી ન જાય તે માટે સેમ્પલની પૂરતી તપાસ જરૂરી છે। જે ફૂડ સેફ્ટી એક્ટ રૂલ છે, આખા એક પ્રોસિડ્યુરલ એક્ટ છે, એનું સેમ્પલ લેવામાં આખી એક પ્રોસેસ અને પ્રોસિડર ફોલો કરવાની હોય છે, એમાં જો શોર્ટકટ કરવામાં આવે તો જે સામેવાળો હોય એને એક શંકાનો લાભ આપીને ઘણી વખત કોર્ટ છોડી દેતી હોય છે। તો આ એક રૂલ્સ અને રેગ્યુલેશન જે ભારત સરકારે બનાવેલા છે એ મુજબ અત્યારે 14 દિવસમાં રિપોર્ટ આવે છે, અને આથી તમારી વાત બરાબર છે કે આપણે પ્રિવેન્ટિવમાં ફેલ જઈએ છીએ, અમે પ્યુનિટ વેક્સિન લઈએ છીએ, કરેક્ટ વેક્સિન લઈએ છીએ, મને કે સેમ્પલ લીધું ને ફેલ થયું તો લોકોએ આરોગ્ય સાથે ખતરો કર્યો, તો જે માલ વેચાઈ ગયો લોકોએ વાપર્યો એમાં નુકસાની થઈ, તો એ આપણે સુધારી નથી શકતા, પણ જેણે એવી ભૂલ કરી એને સજા અને દંડ કરીને આપણે એને પનિશ કરીએ છીએ। પ્રકાશના પર્વ દિવાળીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અમદાવાદમાં ફટાકડાને લઈને તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। ધૂળિયા એવા વિસ્તારમાં દેખાઈ રહેલા આ ઝૂંપડા જેવા સ્ટ્રક્ચરને જુઓ, તેની આજુબાજુ તો સૂરજનો પ્રકાશ છે પણ તેની અંદર અંધારું છે, અને હવે આ અંધારિયા ખંડમાંથી ટોપલું ભરીને બહાર આવતા માણસને જુઓ, પગથી લઈ માથા સુધી કોઈ ચમકદાર ચીજથી રગદોડાયેલો છે, ખૂબ મહેનત કરી છે, થાક પણ છે, છતાં હસી રહ્યો છે, ખુશ છે, કેમ કે તેને આશા છે કે આ દિવાળીએ તેના જીવનનો અંધકાર પણ દૂર થશે જ। આ અમદાવાદના રામોલ વિસ્તારની ફટાકડાની ફેક્ટરી છે, જ્યાં વિવિધ ફટાકડા બને છે। એમને રોજગારી 8-10 કલાક મળે છે આ લોકોને, જે ફટાકડા તમે ફોડો છો એને બનાવવાની પ્રોસેસ 8-10 કલાક લાગે, ને એક જ મિનિટના ફટાકડો આખો ફૂટી જાય છે, એ લોકોને બને છે રોજગારી, મતલબ એમાંથી કેટલી રોજગારી મળે છે? 325 રૂપિયા એમને દિવસ મળે, 8 કલાકના એમને। અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાંથી આવતા આ કારીગરો પેઢીઓથી અહીં કામ કરે છે, ગન પાવડરનો ઉપયોગ થાય એટલે ફાયર એનઓસી પણ લેવું ફરજિયાત છે। આ ફટાકડા ફેક્ટરીમાં પણ આ સેફ્ટીનું પૂરું ધ્યાન રખાયું છે, આ સિવાય બીજી પણ કેટલીક પરવાનગીની જરૂર હોય છે કે અમને ફાયર સેફ્ટી લેવાની એનઓસી લેવી પડે, અમને ફાયર સેફ્ટી રાખવી જરૂરી છે, જે તમે ફાયર સેફ્ટી તમે જોઈ શકો છો કે આ સીસ ફાયરના બોટલ છે, પાણી ડોલો, રેતની ડોલો, પેલા ડ્રમ છે 200 લીટરના, એ બધા મૂકવામાં આવે છે આજુ